બુદ્ધિશાળી થઈ ગયા આપણે શક્તિશાળી થઈ ગયા અમેરિકા જેવો દેશ વી બિલીવ ઇન ગોડ વી ટ્રસ્ટ ઇન ગોડ એવું લખે છે એની ડોલરની કરન્સી પર અને આપણા લોકો મંદિર આગળથી પસાર થાય હું નથી કહેતો સ્વામિનારાયણ મંદિર પણ જે મંદિર હું નથી કહેતો પ્રમુખ સ્વામી કે મહાન સ્વામી પણ જે ગુરુ હું નથી કહેતો કે આને જ પગે લાગો તમારા મા બાપ પ્રત્યે તો આદર હોવો જોઈએ કે નહીં શા માટે ન કરી શકીએ હિન્દુ પ્રજામાં જન્મ લેવા છતાં પણ આ ભારતમાં જન્મ લેવા છતાં પણ આપણે એક મંદિરને જોઈને ભગવાનને જોઈને જો મસ્તક ન ઝુકાવી શકીએ એક સંતને જોઈને આદર આપવાનું મન ના થાય તકલીફ ત્યાં છે શા માટે આપણને હિન્દુ ધર્મ પ્રત્યે અસ્મિતા કે ભાવના નથી જન્મ લેતી અધ્યાત્મમાં વિશ્વાસ અહીંયા બેઠેલા કેટલાક પણ અમને સાધુઓને બોલતા જો એટલે એમ લાગે ઓહો બા લિસન કેરફુલી અહીંયા બેઠેલા એ તમે જેટલા શહેર નહીં જોયા હોય ને એટલા તો મેં દેશ જોયા છે વી હેવ ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ વી આર નોટ ધ બેગર્સ ઓર ધ ભિખારીઝ બધું જ ભણેલા બીએપીએસ સંસ્થાના અઢીસો એન્જિનિયર સાધુ છીએ પ્રધાનમંત્રીઓ મુખ્યમંત્રીઓ સાથે અનેક વખત કાર્યક્રમો બીએપીએસ સંસ્થાના થાય છે હમણાં જ ગાંધીનગર અક્ષરધામની અંદર કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર આવ્યા એની પહેલા ટોરન્ટો આવ્યા હતા તનબુલ આવ્યા ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હમણાં અબુધાબીની અંદર જે મુસ્લિમ દેશની અંદર હિન્દુ કપડાને પ્રવેશ નથી હિન્દુ કપડાને પ્રવેશ નહીં હિન્દુ મૂર્તિને પ્રવેશ અઘરો મુસલમાનના દેશની અંદર દુબઈ અબુધાબીની અંદર ત્યાંના શેખે ચૌદ એકર જમીન બીએપીએસ સંસ્થાને હિન્દુ મંદિર બનાવવા માટે ડોનેશનમાં આપી છે એ લોકોને જરૂર લાગે છે કે અમારા દુબઈની અમારા અબુધાબીને સારો બનાવવા માટે મંદિરની આવશ્યકતા છે ભગવાનની આવશ્યકતા છે અને આજની સ્કૂલ કોલેજોમાં પ્રેયરની દશા જોઈ છે એસી સ્કૂલ કરો વાઈફાઈ વાળી સ્કૂલ કરો હાઈફાઈ વાળી સ્કૂલ કરો પ્રેયરના નામો નિશાન નથી કેટલીક સ્કૂલો